दोस्तों आपणे पार्ट 1 नी अंदर 500 लाइक नो टार्गेट राख्यो हतो, तमे 3 दिवस नी अंदर पूरो करी नाख्यो छे ने आजे 1200 प्लस लाइक छे, ते माटे तमारो खूब खूब आभार। हुं आ सलून नी उपर पार्ट 2 नतो बनावानो, पण सलून नी दीधी हमणे मोरबी जईने जे बकवास वीडियो बनाव्यो छे ने, तो मारे पार्ट 2 बनाववो पड्यो। વખત એક ભિખારી સ્મશાનમાં બેસીને બે બરેલી ચિતાનો ઢગલો જોતો હતો, તો એક વ્યક્તિએ એને પૂછ્યું કે ભાઈ શું જુએ છે તું? સલોનીના વિડિયો જે જોઈને મને પેલી સળગતી ચિતામાં સળગી જવાનો જીવ થાય છે, કારણ કે કોક દિવસ સલોની મારી જોડે આવીને પણ વિડિયો બનાવશે, મદદના નામે તો રૂપિયો નહીં આલે અને વ્યૂ છાપશે, એના પહેલા મરી જવાનો વિચાર કરો છો? જો તમે તમારા પેલા બે ચાર રાક્ષસ જેવા દોસ્તાની વાત સાંભળીને તમારી વાઇફ કે તમારી ગર્લફ્રેન્ડને જજ કરતા હોય ને, એવું નહીં કરતા। બેચારા છોકરાઓ જોડે એટલો ટાઈમ હોતો નથી કે તેની ગર્લફ્રેન્ડ કે તેની વાઇફ વિશે કાન ભરે, પણ છોકરીઓ કેટલી પંચાયત કરે છે ને એ તો તને ખબર જ છે। તને કોઈ પૂછે છે છતાં પણ જ્ઞાન પેલે જ છે ને, કોઈ પણ સેન્સ વગર। જો તમે એની સાથે મેરેજ કરવાના હોય ને તો એવું નહીં જ કરતા, અને લગ્ન ના કરવાના હોય તો એમ કરવાનું એમ ને। ને પેલું કેવાય ને કે છોકરાની ઇજ્જત કરતા છોકરીની ઇજ્જત વધારે કરવાની હોય, કારણ કે છોકરાઓનો જન્મ ઇજ્જત ની 1-2-3 કરાવા જ થયો છે। સમજ પડી ગઈ વાતમાં? ના 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 ના, ખબર પડી ગઈ હો, તારા વિડિયા જોવાનું બંધ કરવાની ખબર પડી ગઈ। સહી પકડે હે તો મેં એને સિમ્પલ એક સજેશન આપ્યું। સજેશન નહીં, બકવાસ કરી। એ લોકોને આપે છે વાંધો નહીં, પણ થોડુંક લિમિટમાં। ને આપણે જે મૂંગા પ્રાણીઓને આપીએ છીએ ને, કે ડોગી છે, ગાય છે, એ લોકોને જેટલું ખવડાવીએ ને એનાથી વધારે પુણ્ય કશે નથી મળવાનું। આ મંદ બુદ્ધિને કોઈ સમજાવો કે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે વધુ મહત્વ મનુષ્ય ધરાવે છે, પ્રાણીઓની સંભાળ રાખવી જોઈએ નો ડાઉટ, પણ મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે આવે ને તો મનુષ્ય ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એને આપવું જોઈએ। અને એ લોકો પોતાના પૈસાનું લાવીને વેચે છે, તો કોણ કહેવા વાળી કે ઓછું આપજો, અને તારામાં એટલો બધો જીવદયાનો જીવડો ઉલડી રહ્યો હોય તો પણ 5-10 રૂપિયાનું લાઈન ખવરાઈ જાય ને પ્રાણીઓને, પણ એમ તો નહીં કરે, કરશે તો જ્ઞાન ફેલશે। તો હવે જય માતાજીનો અર્થ શું છે? તો એનો જવાબ એક વિદ્વાને બહુ જ સરસ આપેલો છે કે જય એટલે જનની માં, ય એટલે યશોદા જેવી મમતારૂ માં, માં એટલે મારે તોય તું, ને ત એટલે તારે તોય તું, અને તારે થુએ થુ થુ। અને જે વિદ્વાને આટલી મસ્ત વાત કરી છે ને એને તો 21 તોપોની સલામી સામે ઉભો રાખીને। ચાચાજી એ ફૂલ વેચવા વાળી નથી, એ અમારી નવસારી ની ઇન્સ્ટાગ્રામ ની ઇન્ફ્લુએન્સર છે, જે તમને આજે 1-10 રૂપિયાનું ફૂલ આપીને વ્યૂઝ આપશે। સાંજે આ ભાઈ ઘેર જઈને તેમના છોકરાઓને ફૂલ આપીને કહેશે, લો બેટાઓ ખાઈ લો, સલોની દીદીએ આપ્યું છે। આ ફોર્માલિટી વાળા માણસો નથી કે તમે ભૂખે પકડાવો, ફૂલ પકડાવો અને સ્વાગત કરો, આ બેચારા ગરીબ માણસો છે, એમના માટે ફૂલ અને કચરો બંને સમાન છે। 10-20 રૂપિયાના ફૂલ આપ્યા એની જગ્યાએ તે 10-20 રૂપિયાનું ખાવાનું આપ્યો હોત ને તો શાયદ એને અથવા એના છોકરાઓને કામ આવો। પૈસા બરબાદ, વધુ પૈસા વાળા સાથે સંબંધ રાખવા કરતા સારા સ્વભાવ વાળા વ્યક્તિ સાથે સંબંધ રાખવો સારો। વાહ વાહ, નાઈસ, વધુ પૈસા વાળા સાથે ગરીબ નહીં પણ સારા સ્વભાવ વાળા વ્યક્તિને કમ્પેરિઝન કરે છે, વાહ વાહ તારી બુદ્ધિ વાહ। આ સલોની દીદી એમના ઘણા બધા વિડીયો ની અંદર પૈસા વાળા લોકોને ખરાબ સાબિત કરવાની કોશિશ કરે છે, એટલે કોણે તને ગાઢી મેચી છે પૈસા વાળા, કોણે તને ગાંડ ઉપર લાત મારી છે, એ કે પહેલા તારી આ બકવાસ ના કારણે ગરીબ લોકો પણ તારા ચાલ્યા પછી ગાળો બોલતા હશે કે બકવાસ કરી ગઈ અને મદદ ના નામે થૂક ઉડાડ્યું। મુકેશ અંબાણી તો એમના લોકો સાથે આ રીતે વાત કરતા હશે, એ હોપારા ઓમાય કામ પતાયો, મારા હારા હમા થઈ જાતો ને કે મરી જાશો, હું પૈસા વાળો છું, પૈસા વાળો હે યાર, સલોની કેમેરામેન એક કેન્ડી તો ડિઝર્વ કરે યાર, કેમેરામેન તને સલોની ના કેન્ડી ખબરાવે, ના પગાર આપે, ના ક્યાંય ક્રેડિટ આપે, તો તું કઈ લાલચ સાથે ત્યાં જોડાઈ રહ્યો છે? પ્લીઝ યાર, ઓડિયન્સ સાથે શેર કર, મારી ઓડિયન્સ સાથે, તો અમને પણ ખબર પડે કે એવી તો કઈ લાલચ છે સલોનીમાં તારી। કોઈક દિવસ કૃષ્ણ ભગવાન સલોની ને આવીને કહેશે તો ખરી
કે બેટા હવે રહેવા દે, હવે વધારે થાય દે, હું કોઈને નડું કે ના નડું પણ તને જરૂર નડીશ. તમને ખબર છે હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે? કહેવાય છે કે સચ્ચાઈ કી જીત હોતી હૈ, બુરાઈ કી હાર હોતી હૈ, ઇસલિયે હોલિકા કા તહેવાર મનાયા જાતા હૈ, ઇસલિયે હોલી દહન કિયા જાતા હૈ. પણ જ્યાં સુધી તમારા પર આવી ગઈ ને વખત ઉપર, તે જ્યારે વિડીયોની શરૂઆત કરી ને ત્યારથી અમને ખબર પડી ગઈ હતી કે થોડી જ વારની અંદર વખત ઉપર આવી જશે. ગુજરાતી બોલવા લાગી ને તો પણ ગુજરાતીમાં જ્ઞાન પેલ ને હિન્દી શું કરવા જાય છે, ના આવડતી હોય તો. 108 ની મારા ગણતી વખતે કદાચ આપણું મન ભટકી શકે, પણ 500 ની નોટ નું બંડલ ગણતી વખતે મન આપણું એકાગ્ર રહે છે. સમજાય? અને વંદન, બધી જ વસ્તુમાં મન લગાડવું જોઈએ. મારા ગણતી વખતે તો ખાસ, પૈસા ગણતી વખતે નહીં લાગે તો વાંધો નહીં. મારા કરતી વખતે તો મન લગાવવું જ જોઈએ, પણ પૈસા ગણતા વખતે નહીં. પૈસા ગણવામાં ધ્યાન ના આપો અને પૈસા ઓછા આવે ને તો ચિંતા ના કરતા, કારણ કે સલૂની આપશે, પૈસા નહીં જ્ઞાન. મેં મારી આટલી લાઈફ ની અંદર આવી બકવાસ અને બેમતલબ ની વાતો કરતી આજ દિવસ સુધી કોઈ વ્યક્તિ જોઈ નથી. કેવું હોય તો એમ કે ને કે તમે જેટલું મન લગાવીને પૈસા ગણો છો ને, એટલું જ મન લગાવીને માળા કરો તો કઈક સારું થશે. પણ ના, સૌથી પહેલા તો તું આને ફોલો કર ને, તું પણ આંખો બંધ કરીને ભજન પૈસા આપી દે, તું કેમ ગણે છે? ફરવાનો તો આપણને બહુ જ શોખ, અને જ્ઞાન પેલવાનો પણ. સહી વાત. આ મોરબીનો ઝૂલ તો બીચ છે. આંખો ખુલીને જોઈ, પુલ છે નહીં, પુલ હતો. ભણવામાં ધ્યાન આપ્યો હોત ને તો કે સ્કૂલમાં પટાવાળા તરીકે જોબ લાગી ગઈ હોત. સહી પકડે હે. આ બટ આટલું નલું જે બ્રિજ છે એના પર શું કામ ગયા? આ તો ભૂલ જ કહેવાય ને યાર. બેટા સલોની બ્રિજ તૂટ્યો છે ને એટલે તું નીચે ઉભી ઉભી જ્ઞાન આપે રહી છે, અને જો ચાલુ હોત ને તો ઉપર ચડીને તો કૂદકા મારતે હું 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 વાંદરી. આપણે તો જોઈને જતા રહીશું, આપણને તો કઈ ફરક પડવાનો જ નથી. એ તો આખી દુનિયાને ખબર છે, તને ઘંટો ફરક પડવાનો નથી. તું વિડીયો બનાવવા માટે આવી હતી, વિડીયો બની ગયો, ખતમ, ચાલ નીકળ. એમાં શું લઈને આવ્યા છે ને શું લઈને જવાના? અમે લઈને તો કઈ આયા નતા, પણ એવું લાગે છે કે તારું જ્ઞાન લઈને જવું પડશે. અમે બધા જવાના છીએ નરકમાં, તો પ્લીઝ પ્રોમિસ આપ કે તું સ્વર્ગમાં જ જઈશ, નરકમાં નહીં આવે પ્લીઝ. અહીં તો હજુ તને બ્લોક કરી દેશું, પણ ત્યાં કઈ રીતે પીછો છોડાવશું? યે બડી અચ્છી બાત કહી યાર. દોસ્તો પર આવી રીતે આપણને પ્રાણી મરેલું દેખાય તો લોકો એને કેમ ઇગ્નોર કરીને આગળ વધે? એટલી બધી બિઝી તમારી લાઈફ થઈ ગઈ કે? હા, અમારી બીજી લાઈફ, તું નવરી છે, ચાલ કૂતર ડાટ. એક મિનિટ, અને તને શું ખબર કે આ રોડ ઉપર કૂતરું મરેલું છે? તો તું હાથ મોજા લઈને આવી. દોસ્તો તમે નોટિસ કર્યો, કેમેરામેન ની હેરસ્ટાઈલ કુકડા જેવી છે. કે મન કો રાહ દિખાતા હૈ મેં ભી ખોયા. યાર સલોની, વાહ વાહ, આટલો ઊંડો ખાડો તો નતો કરવાનો. મંદ બુદ્ધિ ની ઓરત વિડીયો બનાવવા માટે તું જે બકવાસ જ્ઞાન અને બકવાસ કામ કરી રહી છે ને, એના ઉપરથી ખબર પડે છે કે તારી બકવાસ માનસિકતા કેટલા હાઈ લેવલ ની છે. તે તારા વિડીયો માટે લોકોને જ્ઞાન આપ્યું ને કે 5 મિનિટ તમારી બીજી લાઈફ ની કાઢીને મરેલા પ્રાણીઓનો નિકાલ કરો, અને તે જે નિકાલ કર્યો છે ને 5 ડેફા મૂકીને, એને નિકાલ ના કહેવાય મંદ બુદ્ધિ. કોઈ પણ પ્રાણી આવી રીતે રસ્તા પર મરેલું દેખાય તો એને નજીક ના કઈ જગ્યાએ શાંત જગ્યાએ જઈને દબાવી દે છે. હવે તમે તમારી બિઝી લાઈફ માંથી 10 મિનિટ 15 મિનિટ તો તમે લોકોને આપી જ શકો. ના, અમને નથી મળતી, કારણ કે મરેલા કૂતરા ઉપર વિડીયો બનાવીને અમારે વ્યૂ છાપવા નથી, સમજી ગઈ? અને તું શું કરી રહી છે તારે જાણવું હોય ને તો તારું કોમેન્ટ સેક્શન જોવાનું ચાલુ કરે, તું સમજી જઈશ કે તું શું કરી રહી છે. તો દોસ્તો આપણે આ વિડીયોને સલૂનની સ્ટાઇલમાં પૂરો કરીએ. થેન્ક યુ. થેન્ક યુ. દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા ને, અને નવા આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે 10,000 થી થોડાક જ દૂર છીએ. તો જલ્દી આપણે એક નવું સેગમેન્ટ લઈને આવવાના છીએ. 10,000 પૂરા કરાવો તો તમને એક સરપ્રાઈઝ આપી દઈએ. અને હા, ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી નાખજો. લવ યુ દોસ્તો. જય હિન્દ. તમને લાઈફમાં કંઈ આવરે કે ના આવરે, પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા તો આવરવું જ જોઈએ. થેન્ક યુ.